નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુનિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ભાગ 10 જોયો હતો, હવે આપણે 11 જોઈએ, સ્વાધ્યાય 3.7, જેમાં આપણે દાખલા નંબર 3 સુધી જોયું હતું. હવે આપણે દાખલા નંબર 4માં શરૂઆત કરીએ. તો જેમાં પણ એવું કહે છે, 3 અને 4ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો. 3 અને 4ના, હવે 3 અને 4માં છે તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કોઈ પણ 1ના લખાવું, 1ના તમારે જાતે લખવાના. ચારના 100 કરતા નાના અવયવી લખો. 3 અને 4ના છે તો હું 1 3 લખાવું છું. ક્યાં છે 100 કરતા નાના? 3નો ખયો બોલવાનો, એના અવયવી ક્યાં સુધી આવવા જોઈએ? તો કે 100 કરતા નાની સંખ્યા આવે ત્યાં સુધી આપણે એને લખતો જવાનો છે. તો જોઈએ, હવે 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 10 30. અચ્છા, 3 10 અને શું થયું? 30. 3 × 10 કર્યા એટલે 30 આવ્યા. હવે 3 × 11 કરવાના, એટલે કે 11 3 33. 3 × 12 કરવાના, તો 12 3 36. મતલબ કે 3 3 શું કરતા જવાના છે? ઉમેરતા જવાના છે. પણ ક્યાં સુધી? તો કે 99 સંખ્યા, એટલે 100 કરતા વધી જવા જોઈ નહીં. તો 36, પછી 36 ને 3 39, હવે ઘડિયા બોલાય નહીં, સીધા શું કરાય? 3 3 ઉમેરતા જવાના. 39 ને 3 42, 42 ને 3 45, 45 ને 3 48, 48 ને 3 51, 51 ને 3 53, 53 ને 3 58, સોરી 56, 56 ને 3 59, 59 ને 3 62, 62 ને 3 અહીંયાથી લખો 65 ને 3 59, 69 ને 3 71, 71 ને 3 74, 74 ને 3 77, 77 ને 3 80, 80 ને 3 83, 83 ને 3 86, 86 ને 3 89, 89 ને 3 91, 91 ને 3 92, 92 ને 3 95, 95 ને 3 98. તો આ હતા આપણા શેના હતા? તો કે અવયવ. તેના હતા વિદ્યાર્થી મિત્રો, તો કે 3ના અવયવી. ક્યાં છે? અવયવી. ખાસ યાદ રાખવાનું છે. તો આવી જ રીતના શેના લખવાના છે તમારે? 104ના 100 કરતા નાના અવયવી લખવાના છે. આગળ જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 એકદમ સાદી અને સરળ રીત છે. કે એવું કીધું છે આપણને કે નીચેની સંખ્યામાંથી સહ અવિભાજ્ય સંખ્યા કઈ છે. હવે સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? પેલા તો એ ખબર હોવી જોઈએ. તો જે કોઈ પણ બે સંખ્યાનો સામાન્ય અવયવ 1 હોય. શું હોય? સામાન્ય અવયવ 1 હોય. એટલે આપણે અહીંયા એવું લખશું, જે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તેને શું કહેશું આપણે? સહ અવિભાજ્ય સંખ્યા.
संख्याओं कहे क्योंकि सह अविभाज्य संख्याओं कहे छे। तो હવે આપણે એવી બે સંખ્યાઓ શોધો ને કે જેનો સામાન્ય અવયવ એક હોય, જોઈએ હવે પહેલી સંખ્યા 18 અને 35. હવે 18 અને 35 છે તો પહેલી સંખ્યા છે 18 અને 35. હવે એમાં આપણે પહેલા જોઈએ 18 ના અવયવ હોય તો આપણે ગોતીએ તો 1 ગુણ્યા 18, બીજો તો કે 2 9 અને 18, ત્રીજો 3 6 18, પછી 4 વડે તો કે 9 આવે, 5 વડે તો કે 9 આવે, પછી 6 વડે તો 6 3 18, એટલે કે ઊંધું આવી ગયું, મતલબ કે 18 ના અવયવ થાય, અહીંયા લખી એટલે આપણે ખબર પડે 18 ના અવયવ એક 2 3 6 9 18. હવે આવી જ રીતના તેના શોધવાના છે આપણે 35 ના. 35 માટે તો કે 1 ગુણ્યા 35, 2 વડે તો કે નહીં, 3 વડે તો કે નહીં, 4 વડે તો કે નહીં, 5 વડે 5 7 35, 6 વડે તો કે ન આવે, 7 વડે 7 5 35 તો કે આવી ગયા છે, ઊંધું થઈ ગયું. તો હવે આપણે અહીંયા લખશું 35 ના અવયવ 1 5 7 અને 35. હવે 18 અને 35 ના સામાન્ય અવયવ કેટલો છે તો કે જોઈએ તો 1 જ આવે છે, ખાલી કોણ આવે છે, માત્ર ને માત્ર 1 જ આવે છે. તો આપણે એવું કહી શકશું કે 18 અને 35 કેવા છે, સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. કે જેનો સામાન્ય અવયવ 1 નીકળે એ સંખ્યાઓ કેવી થાય, સહ અવિભાજ્ય સંખ્યાઓ થાય. જોયું તો આવી રીતના. હવે હવે આવી જ રીતના કોઈ માની લો કે સામાન્ય અવયવ 1 હોય, પછી સાથે 2 હોય 3 હોય 4 હોય 5 હોય, તો એવી રીતના હોય તો શું કહેવાય, તો એ સહ અવિભાજ્ય સંખ્યા નથી. સહ અવિભાજ્ય સંખ્યા નથી. જોઈએ ડી સત્તર અને 68. તો 70 ના અવયવ છે અવિભાજ્ય સંખ્યા છે, કઈ છે, અવિભાજ્ય સંખ્યાઓ એટલે એક સંખ્યા પોતે અને એક એકડો એની સંખ્યા, એનો અવિભાજ્ય એના અવયવ થાય. તો 70 ના અવયવ 1 અને 17. 68 ના અવયવ છે આપણે પાડતા જઈએ તો કે 1 ગુણ્યા 68 તો હોય, પછી 2 તો કે હા, આગળ આગળ કરો એટલે મળશે તમને 3 વડે તો કે નહીં, 4 વડે તો કે મળશે, 17 4 65. પછી 5 વડે તો કે નહીં, 6 વડે તો કે ના મળે, પછી 7 વડે તો કે નહીં મળે, 8 વડે ન મળે, 9 ચેક કરો નહીં મળે, 10 ન મળે, 11 ના મળે, 12 નહીં મળે, 13 14 15 16 અને 17. તો 17 માં ઊંધા મળી જાય છે. હવે તો આપણે આના અવયવી લખીએ 68 ના, ઓકે 1 2 4
सत्तर चौत्रीस अड़सठ। हवे जे विद्यार्थी मित्रों अहीं कणे सत्तर अड़सठ ना सामान्य अवयव अहीं लखी नाखो। તો ક્યાં મળે છે? એક તો એક મળે છે, સાથે સાથે એની કોણ મળે છે? સત્તર પણ મળે છે। તો એક અને સત્તર છે એના સામાન્ય અવયવ છે, એટલે કે આ બે સંખ્યાઓ મળી એનો મતલબ કે અહીંયા કણે આ સહ અવિભાજ્ય સંખ્યા નથી। એટલે આપણે શું કહેશું કે સત્તર અને અડસઠ એ સહ અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ નથી। તો એકદમ સાદી અને સરળ રીત કે જેમાં બે સંખ્યાઓ આવતી હોય સામાન્ય અવયવમાં એને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં। હવે એનાથી આગળ વધીએ તો બાકીના દાખલાઓ છે તમારે તમારી જાતે ગણવાના, એના અવયવી શોધો, અવયવ શોધી અને પછી તમારે શું લખી નાખવાના, તો કે એના આવા અવયવ લખી અને જો એના સામાન્ય અવયવ એક કરતા વધારે મળતા હોય તો એ સહ અવિભાજ્ય સંખ્યા નથી। હવે જોઈએ દાખલા નંબર છ। એક સંખ્યા પાંચ અને બાર વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? હવે જો એક સંખ્યા છે એ પાંચ અને બાર વડે વિભાજ્ય છે તો બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય? તો કોઈ સંખ્યા છે એ પોતે એક સંખ્યા વડે વિભાજ્ય છે, બે સંખ્યા વડે વિભાજ્ય છે તો બીજી કઈ સંખ્યા વડે? તો કે એ બે સંખ્યાઓનો ગુણાકાર કરો અને એ જે સંખ્યા મળે એના વડે પણ એ સંખ્યા વિભાજ્ય હોય। તો આપણે અહીંયા શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા એવું કહીશું કે આપેલ સંખ્યા પાંચ અને બાર વડે કોઈ સંખ્યા વિભાજ્ય છે તો તેના ગુણાકાર વડે પણ તે સંખ્યા શું હોય? વિભાજ્ય હોય। હવે પાંચ અને બાર નો ગુણાકાર કરો તો સાઠ, તો પાંચ અને બાર નો ગુણાકાર કરો તો સાઠ મળે, તો એનો મતલબ એવો થયો કે સાઠ વડે પણ તે સંખ્યા શું હોય? વિભાજ્ય હોય, હોય અને હોય જ। જેમ કે આપણે બે ચાવીઓ જોઈ હતી, ત્રણ ચાવીઓને સંબંધિત કે એક બે ત્રણ અને છ ની ચાવી જોયું હતું ને, કે જો છ ની ચાવી છે એ ક્યારે વિભાજ્ય બનતી હતી? તો કે જો બે અને ત્રણ બંને વડે વિભાજ્ય હોય તો ને તો જ કેના વડે વિભાજ્ય હોય? તો કે છ વડે વિભાજ્ય હતું જ, બરોબર છે? એટલા માટે આપણે એમ કહેશું કે સાઠ વડે પણ તે સંખ્યા કેવી હોય? વિભાજ્ય હોય। શું હોય? સાઠ વડે પણ તે વિભાજ્ય હોય। પછી દાખલા નંબર સાત। હવે સાતમાં પણ એવું કે છે કે એક સંખ્યા બાર વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય? હવે એક સંખ્યા છે એ બાર વડે વિભાજ્ય છે તો બીજી કઈ કઈ સંખ્યા વડે હોય? તો કે બીજી સંખ્યા એવી હોય, બીજી ઘણી બધી સંખ્યાઓ હોય શકે, કે રીતના? જેમ કે બાર ના જેટલા પણ અવયવ આપણને મળે એ અવયવી અવયવ વડે આપણને એ સંખ્યા વિભાજ્ય મળે, તો આપણે શું લખશું? બાર વડે એક સંખ્યા નિશેષ વિભાજ્ય છે તો તેના અવયવ વડે પણ તે સંખ્યા શું હોય? વિભાજ્ય હોય। તો બાર ના અવયવ કેટલા થાય? તો કે એક બે ત્રણ ચાર છ અને બાર, મતલબ કે એક બે ત્રણ ચાર પાંચ અને છ
વડે પણ તે સંખ્યા વિભાજ્ય હોય હોય અને હોય જ. તો આપણે એમ કહેશું કે એક બે ત્રણ ચાર અને છ વડે પણ તે સંખ્યા નિઃશેષ વિભાજ્ય હોય હોય ને હોય જ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કણે આપણે સ્વાધ્યાય 3.4 છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેમાંનો છઠ્ઠો અને આ સાતમો દાખલો. અને એમાં મેં તમને પાંચમા દાખલામાં જેટલા પણ દાખલા છે એ બાકીના તમારે જાતે ગણવાના છે જે હોમવર્કમાં આપેલા છે. તો અહીંયા સુધી રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.